હેલો વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થા તમને દેખાતું જ હશે. આપણે વાયુ અવસ્થા વિશે કંઈક વાત કરવાના છીએ. યસ, વાયુ. તો વાયુ માટે પણ ઘણા નિયમો છે જેના બે બેઝિક રૂલ્સથી આપણે આજે પરિચિત થવાના છીએ, અને એ પણ મજા લેતા લેતા આગ લગાડી દેવાની છે. યશવાળા વિદ્યાર્થી મિત્રો, હવે ઉપાડી લેવાનું થાય છે. ફટાફટ રીતે તૈયાર થઈ જાવ, દિલ થામ કે બેઠે સ્ટાર્ટ હોને વાલા હૈ. જે કહેશો વાયુ અવસ્થા માટે, વાયુ અવસ્થાની આપણે ચર્ચા કરવી છે. તો આ વાયુના પણ કંઈક નિયમો હશે ને, આપણા પણ કંઈક નિયમો હોય, આપણે પણ કંઈક નિયમોમાં રહેવું પડતું હોય. યસ, તો એવી જ રીતે અહીંયા કંઈક વાયુના પણ નિયમો હશે. યસ વાલા વિદ્યાર્થી મિત્રો, હવે નિયમો ઘણા બધા હોય છે, એમાંથી સૌથી બેઝિક જો બે રૂલ્સ હોય તો જેની આપણે ચર્ચા કરવાના છીએ. તૈયાર થઈ જાઓ. બે નિયમોની અંદર પહેલી વાત કરી દઉં, બોઇલનો નિયમ. મિત્રો, બોઇલના નિયમ માટે કાંઈક તમને અહીંયા ડાયાગ્રામ દેખાતું હશે. યસ વાલા વિદ્યાર્થી મિત્રો, બોઇલના નિયમની અંદર જોવા જશો તો તમે અહીંયા જુઓ કે બોઇલના નિયમની અંદર અહીંયા આ જે બધા ઘટકો છે બધા કોણ છે સાહેબ? તો કે આ બધા વાયુ ઘટકો છે, બધા જ વાયુ ઘટકો છે, બધા જ વાયુ ઘટકો છે. જેની અંદર અહીંયા ઉપર કેટલું વજન લાગેલું છે? 5 કિલોગ્રામનું વજન લાગેલું છે. હવે હું શું કરું? હજી આટલું ને આટલું વજન ફરીથી લગાડું, મતલબ કે 5 વત્તા 5 કરી દઉં તો હું 10 કિલોગ્રામનું જો આની અંદર એડ કરી દઉં, 10 કિલોગ્રામ હજી વજન આની અંદર એડ કરી દઉં, તો તમે વિચારો કે આ પિસ્ટન નીચે જવાનું. ઓકે, ઓહો, નીચે પિસ્ટન ગયું તો પહેલાં આ વાયુને મુક્ત ફીરા, હસ્ત ફીરા, કેટલી બધી જગ્યા મળતી હતી, જે જગ્યા શું હોય યાર, મજા ના આવી. રેડી, જગ્યા ઘટી ગઈ ને, તો આ જગ્યા જે છે ઓછી થઈ ગઈ, જગ્યા ઓછી થઈ ગઈ. પહેલાં જગ્યા તો વધારે મળતી હતી, હવે જગ્યા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો તમે વિચારો કે જ્યારે તમે દબાણ વધાર્યું, બરાબર, વધે દબાણ, વધે બરાબર, તો જગ્યા ઘટે, વધે તો જગ્યા ઘટી કહેવાય. આ કે ના, તો જગ્યાને કહેશું કદ. તો વી ઘટે, પી વધે, વી ઘટે. કયું પ્રમાણ થયું? વ્યસ્ત પ્રમાણ થયું. મતલબ કે જો પી વધારશો તો વી ને ઘટવું પડશે. હવે આ નિયમ બોઈલે આપ્યો, બહુ સરળ નિયમ છે, પી વધે વી ઘટે. તો મને એમ કહો કે જો હું વી વધારું તો પી ઘટવાનું, આ કે ના, એટલે કે પી વધે તો વી ઘટે. આનો કોઈ પ્રયોગ ખરો કે જેને આપણે સમજાવી શકીએ? કોઈ કોઈ પણ એવો પ્રયોગ કરો કે જેને આપણે સમજાવી શકીએ. યસ વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે તો હંમેશા મહત્વની બાબતો અહીંયા રજૂ થતી જ હોય છે. ચાલો એના પ્રયોગની વાત કરીએ. તો આ એક કંઈક આપણને પિસ્ટન આપેલું, રેડી, જેની અંદર આપણે જોજો, જેની અંદર આપણે અહીંયાથી અહીંયાથી માની લો કે અમુક ગેસના અણુઓ લઈ લઈએ, અમુક ગેસના અણુઓ લઈ લઈએ, વાયુના અણુઓ મેં લઈ લીધા. જો મુક્ત રીતે ફરવાનું ચાલુ થઈ ગયા, અહીંયા હું અમુક કોન્સ્ટન્ટ રાખી દઈશ, ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ કરી દઈશ. હવે જોજો, હવે તમે જોજો, હવે જો મેં આ કદ વધાર્યું, કદ વધાર્યું તો પ્રેશર જો 6.2 છે. હવે જોજો, હું કદ ઘટાડીશ, કદ ઘટાડી દઉં, આટલું નજીક લાવીને, આટલું નજીક લાવીને. જો પ્રેશર 9.6 થયું, હજી હું કદ ઘટાડી દઉં, હજી હું કદ ઘટાડી દઉં, હજી કદ, તો હજી પ્રેશર જો શું થયું? વધી ગયું. હજી હું કદ ઘટાડી દઉં તો પ્રેશર જો કેટલો થાય? 17.5. એટલે તમે અહીંયા કહી શકો પ્રેશર જે એટમોસ્ફિયરમાં તમે મેજર કરી શકો. જો કદ ઘટ્યું તો દબાણ વધ્યું, દબાણ વધારો તો કદ ઘટવાનું, અને દબાણ હવે ઘટાડું. જોજો, હું 17.5 થી નીચે જાઉં. જોજો, અહીંયા તમે અઢળક પ્રકારના વાયુ લઈ શકો, જો મજા આવે તમને. આ બધું ટોટલી પ્રેક્ટિકલ તમે થઈ શકો. અત્યારે પ્રેશર જે કેટલું છે? 30.4 છે. હવે જોજો, હવે જોજો પ્રેશર ઘટવાનું, જો 22.2 આવી ગયા. હજી જોજો તમે પ્રેશર ઘટવાનું, ક્યાં પહોંચી ગયા? તો 18.2 પહોંચી ગયા. હજી તમારું પ્રેશર ઘટવાનું, જો ક્યાં પહોંચી ગયા? 14.7 પહોંચી ગયા. મતલબ કે જો તમે કદ વધારી દેશો તો પ્રેશર જે છે ઘટવાનું છે. યસ ઓર નો વાલા વિદ્યાર્થી મિત્રો? તો દબાણ વધે તો કદ ઘટે, બહુ જ બેઝિક રૂલ છે મિત્રો, બહુ જ મજા આવે એવો રૂલ છે.
દબાણ વધી જશે તો કદ ઘટી જશે. આની અંદર તમે પાર્ટિકલ્સ પણ એડ કરી શકો, હેવી નાના મોટા. તો જેમ દબાણ વધશે તેમ કદ શું થવાનું? ઘટવાનું. હવે વાત કરીએ, જો આ રૂલ્સથી તમને ખ્યાલ આવી ગયો છે. કદ માની લો તમે ઘટાડશો, જો પહેલાં આવડું મોટું બોક્સ હતું, બોક્સને તમે નાનું કરતા જાઓ, બોક્સને શું કરતા જાઓ, નાનું. તો અણુઓ જો કેટલા નજીક નજીક આવી ગયા, એટલે કે કદ તમે ઘટાડ્યું, પહેલાં આટલું કદ કરી નાખ્યું, તો પ્રેશર જો શું થયું, વધી ગયું. હવે તમે આને પાછું જો વધારશો, કદ વધાર્યું તો દબાણ ઘટ્યું, કદ વધાર્યું દબાણ ઘટ્યું. કદ શું કામ? કે હવે આ દબાણ કયું છે? એ સપાટી ઉપર અથડાય છે, દબાણ છે. સ્વાભાવિક છે કે જો કદ વધે એટલે જગ્યા વધારે મળી, મતલબ કે અંદરોઅંદર અથડામણ ઓછી થઈ જાય, પાત્ર સાથે થતી અથડામણ ઓછી થઈ જાય. જો કદ વધે તો, પણ કદ માની લો ઘટી ગયું તો પાછી સમસ્યા છે. એટલે માની લો કે 100 વ્યક્તિને આપણે એક રૂમમાં ગોઠવી દઈએ તો બહુ ઓછી જગ્યા મળશે. આ 100 વ્યક્તિને હું ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર મૂકી દઉં તો મને એમ કે જગ્યા કેવી મળશે? ખૂબ જ વધારે મળશે, એટલે કે વધારે સ્પેસ મળશે, દબાણ ઓછું થશે, ભીડ ઓછી થઈ જશે. તો આ રૂલ છે જે કોને આપ્યો હતો? બોઈલ જે આપ્યો હતો. આ જે રૂલ જે છે બહુ જ ઇઝી રૂલ છે, જે અત્યારે આપણે જોયું કે જો તમે દબાણ વધારશો તો કદ ઘટવાનું છે. પી ઇન્વર્સ પ્રોપોર્શનલ શું થઈ ગયું? વી. ચાલો હવે વાત કરીએ મિત્રો, કે આ જે આપણે વાત કરી પી ઇન્વર્સ પ્રોપોર્શનલ વી, આની થોડીક વાત કરી દઈએ. ઓકે ચાલો જોજો. ઓકે અહીંયા જોજો, આ થઈ ગયું રિમૂવ, આ થઈ ગયું રિમૂવ. મતલબ કે દબાણ જો વધે રેડી, તો કદ જે છે ઘટે છે. કદ તમારું શું થાય છે? ઘટે છે. તો પી ઇન્વર્સ પ્રોપોર્શનલ મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં આવી ગયું પી ઇન્વર્સ વી. તો આ શું કહી શકાય? પી વી ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? અચળ કહી શકાય. યસ ઓર નો? પી વીને શું કહી શકાય? અચળ. મતલબ કે તમે કહી શકો પી વન વી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ વી ટુ. આને તમે કન્ટિન્યુ કરી શકો મિત્રો, પી ટુ. આ જે પોઈન્ટ્સ, દબાણ વધે તો કદ ઘટે, આ જે રૂલ છે એ કોનો રૂલ છે? તો કે ભાઈ બોઇલનો નિયમ છે. આની ઉપરથી અઢળક માહિતી તમે કદની અને દબાણની અમુક આંકડાકીય માહિતી સેટ કરીને ઘણા બધા એક્ઝામ્પલ્સ સોલ્વ કરી શકો અને ઘણા બધા ગ્રાફ જેને આપણે ક્લાસની અંદર લેક્ચરની અંદર સોલ્વ કરશું. અહીંયા આપણે વાત કરીએ હવે આગળ કે ભાઈ પી વી જે સંબંધ છે એ તો આપણે શીખી ગયા. બોલ સર, આના સિવાય કોઈ બીજો નિયમ હોય? યસ, ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમ માટે હું કંઈક આપણે એક ઉદાહરણ લઈ, જે આપણો આ બીજો નિયમ છે ચાર્લ્સનો. માની લો કે આપણી પાસે કોઈ ફુગો હોય, ફુગો હોય ને આપણે રૂમ ટેમ્પરેચર, મતલબ કે ઘરવાળા તાપમાને, રૂમ ટેમ્પરેચર ઘરે, અથવા તમે કહી શકો ઓરડાના તાપમાને, ઓરડાના તાપમાને રેડી. તમે જો ફુગો આટલો બધો ફૂલાયેલો છે, રેડી, આ ફૂલાયેલો ફુગો છે. હવે હું આ જ ભાઈને મોકલી દઉં હિમાલયની અંદર, ખૂબ જ ઠંડા પ્રદેશની અંદર. ઓહો, ફુગો સંકોચાઈ ગયો. ફુગો શું થઈ ગયો? સંકોચાઈ ગયો. કેમ આવું થયું? કોઈ હવા લીક થઈ ગઈ છે? નહીં, કોઈ વસ્તુ લીક નથી થઈ. જ્યારે તમે વિચારો તાપમાન ક્યાં વધુ થાય? આ ઠંડો પ્રદેશ બરાબર. અહીંયા વધુ તાપમાન કહી શકું? યસ ઓર નો વાલા વિદ્યાર્થી મિત્રો, વધુ તાપમાન. અને આપણે અહીંયા શું કહી શકીએ? ઓછું તાપમાન. શું કામ? કે ત્યાં ઠંડી કેવી છે? વધારે છે. વધુ તાપમાન, ઓછું તાપમાન. જો તાપમાન વધુ હોય, વધુ તાપમાન હોય, જોજો અહીંયા ધ્યાન આપજો, વધુ તાપમાન હોય તો વિચારો કે ફૂલેલો ફુગો રહેશે, કદ વધુ રહેશે, કદ વધુ. ઓછું તાપમાન હોય તો કદ કેવું રહેશે? ઓછું રહેશે. કદ કેવું રહેશે? ઓછું રહેશે. વધુ તાપમાન તો કદ વધુ, ઓછું તાપમાન તો કદ ઓછું. મતલબ કે જો વી વધે તો ટી વધે છે, ટી વધે તો વી વધે છે. આનો થોડોક આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ, થોડુંક પ્રેક્ટિકલી બાબત લઈએ. જોજો અહીંયા તમને મજા આવશે. પહેલાં આને આપણે ક્લિયર કરી લઈએ. આ ક્લિયર થઈ ગયું. હવે અમુક અણુઓ લઈ લઈએ આપણે, રેડ પણ લઈ લઈએ. ચાલો આટલા અણુઓ આપણે લીધા છે જે અંદરો અંદર અથડાયા કરે છે.
હવે હું પીને પહેલા અત્યારે કોન્સ્ટન્ટ કરી દઉં, પીને કોન્સ્ટન્ટ કરી દઉં. જોજો હું તાપમાન વધારીશ તો જો કદ વધ્યું, યસ ઓર નો? દેખાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જણાવો કે જો હું તાપમાન વધારીશ તો કદ વધે છે? હજી અણુઓ લેવા છે, હજી અણુઓ લઈ લઈએ. જોજો અહીંયા અણુઓ લઈ લીધે, દબાણ વધારશું, બ્લુ અણુઓ પણ લઈ લઈએ, તમને ખ્યાલ આવે બરાબર. દબાણ જે છે, તમે જો તાપમાન વધાર્યું, તાપમાન વધે તો કદ વધે છે બરાબર. તાપમાન ઘટાડો, જો બરફ મૂકી દીધો, તાપમાન ઘટાડો તો કદ ઘટે છે. દેખાય છે? જોજો હમણાં કદ ઘટવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો, કદ ઘટવાનું સ્ટાર્ટ થઈ જશે. જો કદ ઘટવાનું સ્ટાર્ટ થઈ જશે, જો કદ ઘટવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે. એટલે ફરીથી આને રિવાઇઝ કરાવું, અમુક અણુઓ લો એટલે વધારે પ્રમાણમાં દબાણનું ઉત્પન્ન થાય, અને આટલા અણુઓ લઈ લો બરાબર. હવે જોજો, જેમ તમે તાપમાન વધારશો, તાપમાન વધારશો, રેડી, તાપમાન જો વધશે તો તરત ચેન્જ આવવાનું ચાલુ થઈ જશે. જોજો ચેન્જ આવવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો. ઓકે, પ્રેશર કોન્સ્ટન્ટ રાખીએ. હવે જોજો, જો થયું કે નહીં, તાપમાન વધાર્યું, કદ જો વધ્યું કે નહીં, તાપમાન ઘટાડ્યું. જોજો તાપમાન ઘટાડીએ મિત્રો, તાપમાન ઘટાડીએ, પ્રેશરને આપણે કોન્સ્ટન્ટ કરી દઈએ, તાપમાન ઘટાડીએ, કદ ઘટ્યું. આ કે ના, મજા આવી કે નહીં? યસ સર નો. જો તાપમાન આપણે ઘટાડ્યું, બરફ મૂકી દીધો તો કદ ઘટી ગયું. તમે આ જ વસ્તુ, તમે જો તાપમાન વધારી દેશો તો જો કદ વધી જાય છે, હા કે ના? દેખાઈ રહ્યું છે? યસ સર નો. તાપમાન વધાર્યું તો કદ જો વધે છે. તમે તાપમાન, તાપમાન જે છે ઘટાડશો, તાપમાન જેવું ઘટાડશો કદ ઘટે છે. આવે છે નજીક, હા કે ના? ઓલામાં જો ક્યાં જાય છે, દૂર જાય છે. આમાં જો ક્યાં આવે છે, નજીક આવે છે. આમાં જો ક્યાં જાય, દૂર જાય છે. આમાં જો ક્યાં આવે છે, નજીક આવે. બરફ મૂકી દીધો, આમાં જો શું થાય છે, દૂર જાય છે. યસ સર નો. યસ, તો બહુ જ ઈઝી બાબત છે મિત્રો, બહુ જ ઈઝી બાબત છે. કે જેની અંદર આપણે શું વાત કરી, તો કે ભાઈ જેમ તમે તાપમાનની અંદર જો ચેન્જ કરશો, વધુ તાપમાન હશે તો કદ વધુ હશે, ઓછું તાપમાન હશે તો કદ ઓછું હશે. તો વી ડાયરેક્ટ પ્રોપોર્શનલિટી, એટલે તાપમાન વધારશો તો કદ વધશે, તાપમાન ઘટાડશો તો કદ ઘટશે. તો વી અપોન ટી શું કહી શકાય? અચળ. અને એના ઉપરથી હું મિત્રો શું કહી શકું? વી વન અપોન ટી વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ અપોન ટી ટુ. હવે આ જ બાબતને મિત્રો, આ જ બાબતને થોડીક આપણે હજી સમજીએ, કે આ જે બાબત છે, જે ચાર્લ્સનો નિયમ છે, ચાર્લ્સનો નિયમ જે છે બરાબર, જેની અંદર આપણે કહી શકીએ કે જો ઠંડુ રાખશો તમે, આ ભાગ કેવો રાખશો, ઠંડા વાળો ભાગ, તો જો ફૂલાવેલો ફુગો છે, યસ ઓર નો? ફૂલાવેલો ફુગો છે. અને જો તમે એને ગરમ કરશો, તાપમાન વધારશો, વધુ તાપમાન આપશો, વધુ તાપમાન ગરમી આપશો બરાબર, તો આ ફુગો વધુ ફૂલશે. તો તમને એમ થશે કે હું એક કામ કરું, ફુગો ફૂલાવીને રાખું, તડકામાં જતો રહો, ફુગો ફૂલી જાય. હવે એટલો બધો ન ફૂલી જાય, પણ કહેવાની વાત છે, કારણ કે ત્યાં તાપમાનનો એટલો બધો ચેન્જ આવશે નહીં. પરંતુ તમને ખ્યાલ હોય તો ઉનાળાની અંદર ઘણી વખત ટાયરની અંદર હવા વધી જાય, એનો કંઈક રિલેશન અહીંયા લાગતો હશે, વિચારજો. રેડી? તો જો તાપમાન વધે તો ફુગો જે છે જો વધુ થઈ જશે, અને જો તાપમાન ઓછું હોય, નીચું તાપમાન, નીચું તાપમાન, તાપમાન જો નીચું હોય બરાબર, તાપમાન જે શું હોય, નીચું હોય, નીચું હોય તો ફુગાની સાઈઝ ઘટી જશે બરાબર. ઠંડો ભાગ છે મતલબ કે ફુગાનું કદ ઘટી ગયું. કેટલા બેઝિક રૂલ છે મિત્રો, કેટલા બેઝિક રૂલ છે, જેને આપણે ક્લિયર કરી નાખીએ. ક્લિયર છે? ઓકે ચાલો, તો આપણા બે રૂલ્સ ક્લિયર થઈ ગયા અહીંયા, કે જેની અંદર આપણે જોયું ઠંડા પ્રદેશની અંદર, પછી ગરમીવાળા ભાગની અંદર કઈ રીતનું તાપમાન હોય, જેની આપણે વાત કરી મિત્રો. આ તો બોઇલનો નિયમ, અને આવી જ રીતે બીજા પણ વાયુ અવસ્થાના નિયમો હોય છે. ક્લિયર?